इंडिपेन्डन्स डे ની સ્પીચ. બાળકો ઉત્સુક થવાથી જ ઘણીવાર કેટલીક વસ્તુઓ જાતે જ સારી રીતે શીખી શકે છે. ઓગસ્ટ મહિનો વરસાદથી પલળેલો તહેવારોની સાથે આવ્યો છે. દરરોજ તહેવાર ના હોય તો શું, દરરોજ આવનાર વરસાદને પણ બાળકો એક તહેવારની જેમ સેલિબ્રેટ કરે છે. પણ આ વરસાદ ક્યારેક ક્યારેક સેલિબ્રેશનમાં પણ બાધા બને છે. ગટ્ટુ અને ચિંકી પોતાના મિત્રો સાથે રિસેસમાં બેન્ચ પર બેસીને જ નાસ્તો કરી રહ્યા છે, કારણ કે આજે સવારથી જ વરસાદ પડી રહ્યો છે. મિત્રો, કદાચ કાલનો પ્રોગ્રામ સ્કૂલ કેન્સલ જ કરી દેશે. જુઓ ને કેટલો વરસાદ છે. અરે તો આપણે બધું મિસ કરી દઈશું ને. હા ને, એમ પણ 2 વર્ષથી કોવિડના લીધે સ્કૂલ તો શું, બીજે ક્યાંય પણ પ્રોગ્રામ્સ નથી થયા. તે તો છે જ, પણ વરસાદમાં આપણે રેલી પણ નહીં કાઢી શકીએ તો પ્રોગ્રામ કેન્સલ જ થશે. હું તો આપણા કર્નલ મેડમની સ્પીચને બહુ જ મિસ કરું છું. બસ કાલે વરસાદ ના આવે પછી તો મજા પડી જશે. જો વરસાદ પડશે ને તો પછી હું નહીં આવું. અને હું પણ, કામ વગરનો યુનિફોર્મ ખરાબ થઈ જશે. ગટ્ટો ચિંકી સ્કૂલેથી ઘરે આવ્યા, પોતપોતાના રેનકોટ ઉતાર્યા અને પોતાના જૂતા અને બેગ યોગ્ય જગ્યાએ મૂકીને ટીવી જોવા બેસી ગયા. મમ્મી કિચનમાંથી હોલમાં આવી. અરે ગટ્ટુ ચિંકી, કાલ માટે તૈયારી નથી કરવી? થોડી એક્સાઇટમેન્ટ તો રાખો. કોઈ ફાયદો નથી મમ્મી, જુઓ ને બહાર કેટલો વરસાદ પડી રહ્યો છે. કાલ સુધીમાં તો નહીં જ રોકાય. ચિંકી, વરસાદના કારણે પ્રોગ્રામ કેન્સલ થઈ શકે છે, પણ દિવસનું મહત્વ તો ઓછું નથી થતું ને. કેવી વાત કરે છે મમ્મી, સ્કૂલમાં પ્રોગ્રામ કેન્સલ થશે તો સેલિબ્રેટ કેવી રીતે કરીશું? ત્યારે પપ્પા પણ ઓફિસેથી ઘરે આવ્યા. મમ્મીએ તેમના હાથમાંથી બેગ લઈને તેમને સૌથી પહેલા ટોવલ આપ્યો અને મમ્મીએ બધા માટે ગરમાગરમ ચા બનાવી. આહ, થેન્ક યુ સો મચ. પપ્પાએ બેગમાંથી ગટ્ટુ અને ચિંકી માટે લાવેલા તિરંગાના સ્ટીકર્સ આપ્યા. ગટ્ટુ અને ચિંકી, સવારે વહેલા ઉઠવાનું છે ને, તેથી આજે વહેલા સુઈ જાઓ. વાહ પપ્પા, થેન્ક યુ. પણ અમે નહીં જઈ શકીએ, બાર વરસાદ તો જુઓ. તો વધારે મજા આવશે ને બાળકો. બાળકો પપ્પાની ખુશીનું રીઝન સમજી ન શક્યા. વરસાદમાં ઇન્ડિપેન્ડન્સ ડેનું સેલિબ્રેશન કેવી રીતે થશે? મમ્મીએ ગટ્ટુ ચિંકી અને પપ્પાનો યુનિફોર્મ પણ પ્રેસ કરીને રાખ્યો હતો. ખબર નહીં વરસાદ રોકાઈ પણ જાય. રાત્રે સૂતા પહેલા, ચિંકી જો ને, વરસાદ તો રોકાવાનું નામ જ નથી લેતો. મારી બહુ ઈચ્છા છે ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ કરવાની. હા ગટ્ટુ, આઈ વિશ કાલ સુધી વરસાદ રોકાઈ જાય. બીજા દિવસે મમ્મીએ ગટ્ટુ અને ચિંકી બંનેને જગાડ્યા. મમ્મી, જવા દો, વરસાદ છે. આ વર્ષે પણ બધું મિસ થશે. અરે નથી વરસાદ, જુઓ આકાશ સાફ છે. ઉઠો જલ્દી, નહીં તો સ્કૂલમાં પ્રોગ્રામ શરૂ થઈ જશે. ગટ્ટુ અને ચિંકી જલ્દીથી ઉઠીને તૈયાર થઈ ગયા અને પપ્પા સાથે ઘરેથી નીકળી ગયા. સ્કૂલમાં ઇન્ડિપેન્ડન્સ ડેની તૈયારી ખૂબ જ સારી રીતે કરેલી હતી. બધી જગ્યાએ તિરંગા ઝંડા લાગેલા હતા. મેદાનની ભીની માટી જાણે સજીને રંગોળીને જીવંત કરી રહી હતી. કોઈ પણ હવે નકારાત્મક વિચારતું પણ નહોતું. બધાના ચહેરા પર પોઝિટિવિટી છે. એકદમ સાફ વાતાવરણમાં રેલી નીકળી. ગટ્ટુ, ચિંકી અને બાકીના દોસ્તો એક સાથે બોલ્યા, ભારત માતાની જય, વંદે માતરમ, ગંગા નદી જ્યાં વહે રૂપાળી, અમે બાળકો હિન્દુસ્તાની. આ રીતે સૂત્રોચ્ચાર કરતા હતા. રેલી પછી રાષ્ટ્રગાન ગવાયું. હું તો કર્નલ મેડમની સ્પીચને લઈને બહુ જ એક્સાઇટેડ છું. યસ, 2 વર્ષ પછી મેડમની સ્પીચ સાંભળવા મળશે, બહુ મજા આવશે. પણ જો ને, વાદળ ફરીથી આવી ગયા, વરસાદ પડશે કે શું? બધા બાળકો હરોળમાં ઉભા છે અને કર્નલ મેડમ સ્ટેજ પર આવીને પોતાની સ્પીચ આપવા લાગ્યા. સ્વતંત્રતય ભગવતી, ત્વામહં યશોયુતા વંદે, જયોસ્તુતે જયોસ્તુતે. મારા દેશના વહાલા બાળકો, સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામનાઓ. 15 ઓગસ્ટ 1947, ભારત દેશ આઝાદ થયો. આપણો દેશ સોને કી ચીડિયા કહેવાતો, પણ આપણા દેશમાં બ્રિટિશરોએ આવીને વેપારના નામે આપણને ગુલામ બનાવ્યા અને તેમને આપણા દેશમાંથી હંમેશા માટે કાઢી મૂકવા માટે ઘણા બધા ફ્રીડમ ફાઈટર્સે પોતાનો જીવ આપીને ભારત માતાને તેમની ગુલામીમાંથી મુક્ત કર્યા. બાળકો, આપણને ગર્વ થવો જોઈએ કે આવી પવિત્ર ભૂમિ ઉપર આપણે જન્મ લીધો છે. કર્નલ મેડમની સ્પીચ દરમિયાન જોરદાર વરસાદ શરૂ થયો. કોઈ પણ પોતાની જગ્યા પરથી નહીં હલે, જ્યાં છો ત્યાં જ ઊભા રહો. બાળકો વરસાદમાં પલળવા લાગ્યા.
સ્વતંત્રતા સેનાનીઓએ આપણા દેશ માટે કેટલા બલિદાન કર્યા છે તે જ આજે આપણે યાદ કરવા જોઈએ. ફક્ત કોઈ પ્રોગ્રામ રાખીને આનંદ માણવાથી ઇન્ડિપેન્ડન્સ ડે સેલિબ્રેટ ના થવો જોઈએ. આપણે આટલા વરસાદથી ડરી ગયા, પણ જ્યારે ફ્રીડમ ફાઈટર્સ લડતા ત્યારે તેમને આવા અનેક વરસાદનો સામનો કરવો પડતો, અને આજે પણ કડકડતી ઠંડીમાં સોલ્જર્સ આપણા દેશની રક્ષા કરે છે. બધા બાળકો શાંતિથી મેડમની સ્પીચ સાંભળવા લાગ્યા. કોઈ પણ પોતાની જગ્યા ઉપરથી હલ્યું નહીં. આ દેશ સરળતાથી ઇન્ડિપેન્ડન્ટ નથી થયો બાળકો, આપણે તેમના બલિદાન યાદ કરવા જોઈએ. તમને બધાને ડર લાગે છે કે તમારા યુનિફોર્મ ખરાબ થઈ જશે, પણ ભગતસિંહ, ચંદ્રશેખર આઝાદ, મહાત્મા ગાંધી, લાલા લાજપતરાય, લોકમાન્ય તિલક આવા ઘણા નેતાઓએ દેશ માટે પોતાનો જીવ અર્પી દીધો છે. ઘણા સમય સુધી બાળકો મેડમની સ્પીચ ખૂબ જ રસપૂર્વક સાંભળતા હતા. થોડી વારમાં વરસાદ રોકાઈ ગયો અને મેડમની સ્પીચ પણ સમાપ્ત થઈ ગઈ. બાળકોએ કર્નલ મેડમને ઘેરી લીધા. મેડમ, અમે તો વિચાર્યું હતું કે વરસાદના કારણે પ્રોગ્રામ કેન્સલ જ થઈ જશે, પણ તમે જે સમજાવ્યું છે તેનાથી અમને ખબર પડી છે કે મુસીબતોથી ભાગવું ના જોઈએ. સાચું કહ્યું ચિંકી, વરસાદ તો ફક્ત ઋતુનો અંદાજ હોય છે. જો આપણા ઈરાદા સ્ટ્રોંગ હશે તો આપણે પાછા નહીં હટીએ. મેડમ, ઇન્ડિપેન્ડન્સ ડે અમે દર વર્ષે ઉજવીએ છીએ, પણ આ વર્ષે અમે સારી રીતે સમજી ગયા કે ફક્ત સ્કૂલમાં આવવાથી સેલિબ્રેશન નથી થતું, પણ આપણા ફ્રીડમ ફાઈટર્સના બલિદાનને યાદ કરવા જોઈએ અને તેમની જેમ જ સ્ટ્રોંગ બનવું જોઈએ. સાચું કહ્યું બાળકો, ઇન્ડિપેન્ડન્સ ડે પર પોતાને એક વચન આપો કે નાની મોટી મુશ્કેલીઓમાં તમે ક્યારેય નહીં ડરો. ઘરે આવતા પહેલા બાળકો એકબીજા સાથે વાતો કરવા લાગ્યા. જોયું ચિંકી, કર્નલ મેડમે કેટલું સારી રીતે સમજાવ્યું. મેં પણ મૂવીઝમાં જોયું છે ફ્રીડમ ફાઈટર્સ કેવી રીતે લડે છે. આ વરસાદ તો તેમના માટે કંઈ જ નથી. હા, મેં પણ જોયું છે. આપણે આવી મુસીબતોથી ડરવું ના જોઈએ. દેશ માટે લડવા વાળાઓએ ક્યારે પોતાનો વિચાર નથી કર્યો, દેશ માટે લડતા રહ્યા. જો મેં કહ્યું હતું ને, કર્નલ મેડમની સ્પીચની પછી બહુ જ મજા આવશે. મને તો ખરેખર બહુ જ સારું લાગી રહ્યું છે. સાચું કહ્યું ગુડ્ડી. અગર આપકો હમારી વિડિયોઝ પસંદ આ રહે હૈ તો ઇન્હે લાઇક કરે, કમેન્ટ કરે ઓર સબસ્ક્રાઇબ કરે.